નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં લેક્ચર નંબર 4ની વાત કરીશું. લેક્ચર નંબર 4નો પ્રશ્ન બની જાય છે, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને તેના વિકાસ વિશે માહિતી આપો. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને તેના વિકાસ વિશે શું આપો? માહિતી આપો. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશેની માહિતીનો પ્રશ્ન પૂછાય તો આપણા મનની અંદર ઉપરે જણાવેલી કાં તો આગળ લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 3માં જોઈ ગયેલી ચારે ચાર અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ, તો જ આ સવાલમાં ખબર પડશે. આ સવાલની અંદર અગાઉના ચારે ચાર સવાલ ભેગા કરી દઈએ એટલે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને તેના વિકાસવાળો સવાલ પૂરો થઈ જાય. ક્યા ચાર અર્થશાસ્ત્રી? તો કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કલ્યાણલક્ષી શાસ્ત્ર. લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે અછતલક્ષી શાસ્ત્ર. અને સેમ્યુઅલ્સનના મતે કે સમાજ કેવી રીતે પોતાની અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે તેની શું કરે છે? વહેંચણી કરે છે, તેનો અભ્યાસ કરે છે. તેની આ ચારે ચાર સવાલ ભેગા કરી દઈએ એટલે આ સવાલ બની જાય, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને તેના વિકાસ વિશે માહિતી આપો. કે તત્વચિંતક એરિસ્ટોટલે નામ છે, તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું અને સૌ પ્રથમ આર્થિક ચિંતન રજૂ કરેલું જોવા મળે છે. પશ્ચિમના દેશોની અંદર આપણે વાત કરીએ તો કે તત્વચિંતક એરિસ્ટોટલ ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું અને સૌ પ્રથમ પોતાના આર્થિક વિચારો રજૂ કરેલા જોવા મળે છે. અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ, ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? ઇંગ્લેન્ડમાં થઈ. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઉદ્યોગોને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવ્યું. એ સમયના બે મોટા ઉદ્યોગો હતા, શણનો ઉદ્યોગ અને સુતરાવ કાપડનો ઉદ્યોગ. શણનો ઉદ્યોગ મોટા મોટો ક્યાં હતો? તો કે ભારતમાં. અને સુતરાવ કાપડનો મોટા મોટો ઉદ્યોગ ક્યાં હતો? તો કે બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં. એટલે ઔદ્યોગિક ક્રાંતિ એટલે ભારતના ઉદ્યોગો છે ને પડી ભેંગા. અને કારણ કે અંગ્રેજો શાસન હતું, ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા, ભારતના ઉદ્યોગો ભાંગી અને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના ઉત્પાદનને વેગ આપ્યો. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન, ઉદ્યોગ ક્ષેત્રે કેવું શ્રમ વિભાજન? સૂક્ષ્મ શ્રમ વિભાજન થવા માંડ્યું અને વિશિષ્ટીકરણ થવા લાગ્યું. ઉદ્યોગ ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન, ઉદ્યોગ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા. કોઈ કાપડ બનાવવાનું હોય તો કોઈ એક વ્યક્તિ કાપડ બનાવતો, એની જગ્યાએ અલગ અલગ પ્રોસેસમાંથી કાપડ બનાવવામાં આવે. કોઈ વ્યક્તિ કાચું કાપડ તૈયાર કરે, કોઈ વ્યક્તિ એને રંગકામ કરે, એવી રીતે. એટલે કોઈ એક કામની વહેંચણી જુદા જુદા વ્યક્તિના હાથમાં કરવામાં આવે ને સૂક્ષ્મ શ્રમ વિભાજન કહેવાય. અને વિશિષ્ટીકરણ, એમાં નવી નવી ટેકનોલોજી આપણે લાવશું ને એને શું કહેવાય? વિશિષ્ટીકરણ થતું જોવા મળે છે. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં પણ અભ્યાસ અને સંશોધનોનું પણ વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. કે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ એ માત્ર રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનમાં થતો હતો, પરંતુ હવે માનવીનો અભ્યાસ સ્વતંત્ર રીતે શરૂ થયેલો જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે. અને ઈસવીસન 1976માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું, એડમ સ્મિથવાળા અર્થ, એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં છેલ્લો મુદ્દો કે એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું હતું, એમાં એણે માત્ર માનવ કલ્યાણની જ વાત કરી હતી. રેડી? તો કે ઈસવીસન 1976માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ પ્રકાશિત કરેલું જોવા મળે છે. એટલે સુધી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે તત્વચિંતક એરિસ્ટોટલે સૌ પ્રથમ ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું અને સૌ પ્રથમ આર્થિક ચિંતન રજૂ કરેલું જોવા મળે છે. અને જેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે,
તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં પણ અભ્યાસ અને સંશોધનોમાં પણ શું થયેલું જોવા મળે છે, વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. અત્યાર સુધી માનવીનો અભ્યાસ, આપણે વાત કરીએ તો કે આર્થિક વર્તનો, માનવીનો અભ્યાસ કે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ એ રાજ્યશાસ્ત્ર કે નીતિશાસ્ત્રના ભાગરૂપે થતો હતો, પરંતુ હવે તેનો સ્વતંત્ર રીતે એક અલગ વિષય તરીકેનો અભ્યાસ થતો જોવા મળે છે. અને ઈસવીસન 1776માં, ક્યારે? ઈસવીસન 1776માં કોણે? તો કે એડમ સ્મિથે અર્થશાસ્ત્ર અંગેનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક, એડમ સ્મિથે 1776માં કયું પુસ્તક લખ્યું હતું? તો કે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક પ્રકાશિત કરેલું જોવા મળે છે. પછી જે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આખી આખી લખી દેવાની, એની ટીકાઓ સાથે, એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યાની ટીકાઓ સાથે લખી દેવાની, કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? સંપત્તિનું શાસ્ત્ર. કે એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનોનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કરેલું જોવા મળે છે, જેથી એડમ સ્મિથને અર્થશાસ્ત્રના કોના તરીકે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ત્યાર પછી ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથના અર્થશાસ્ત્રને કેવો દરજ્જો આપ્યો? સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપેલો જોવા મળે છે. કારણ કે એક બાજુ તે માનવીના કેવા વર્તનોનો અભ્યાસ કરે છે? આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે, અને બીજી બાજુ તેમના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક જોવા મળે છે. અને એડમ સ્મિથે, હવે એની ટીકા અહીંથી આવી ગઈ, એડમ સ્મિથે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું છે? દૂર રાખ્યું છે. એણે માત્ર કોને ધ્યાનમાં રાખી છે? સંપત્તિને ધ્યાનમાં રાખી છે. માનવ કલ્યાણની શું કરી છે? ઉપેક્ષા કરી છે. પરંતુ એણે પોતાનું પુસ્તક અહીંયા લખેલું છે 1776માં વેલ્થ ઓફ નેશન્સમાં માત્ર કોની વાત કરી છે? માનવ કલ્યાણની જ વાત કરેલી જોવા મળે છે. એટલે સુધી એડમ સ્મિથ આગળની જે વ્યાખ્યા હતી ને બેઠું લખી દીધું ટીકાઓ સાથે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો. પછીનો મુદ્દો, 1890માં આલ્ફ્રેડ માર્શલે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક રજૂ કરેલું જોવા મળે છે. ઓલું 1776, એ પછીની ઈસવીસન જોઈએ તો કે 1890માં આલ્ફ્રેડ માર્શલે, આ એક જ ખાલી નવો મુદ્દો ઉમેરાણો, પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક રજૂ કરેલું જોવા મળે છે. પછીનું જે હતું ને સેમ લખી દેવાનું બેઠું છે આવતું બધું, કે આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? કલ્યાણલક્ષી શાસ્ત્ર. કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનું અભ્યાસ કરતું કેવું શાસ્ત્ર છે? કલ્યાણલક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે. અને માર્શલના મતે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો શું કરે છે? અભ્યાસ કરે છે. અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશમાંથી કેવી રીતે સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે તેનું શું કરે છે? તે વિશ્લેષણ કરતો જોવા મળે છે. કેલાઈ જાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે તેણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં, તેણે અર્થશાસ્ત્રના શેમાં અભ્યાસમાં કોને કેન્દ્ર સ્થાને મૂક્યો છે? માનવીને કેન્દ્ર સ્થાને મૂકેલો જોવા મળે છે. ક્લિયર? અને એની ટીકા બની ગઈ કે માર્શલે માત્ર ભૌતિક અને કેવી માપી શકાય તેવી વસ્તુના વપરાશની વાત કરેલી જોવા મળે છે, જ્યારે અભૌતિક સેવાઓની શું કરી છે? ઉપેક્ષા કરેલી જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. માર્શલ આખે આખો લખી દેવાનો અહીંયાથી લઈ આ એક મુદ્દો, કે 1890માં આલ્ફ્રેડ માર્શલે ધ પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક રજૂ કર્યું છે. એ પછીનું જેટલી માર્શલની વાત છે, એ માર્શલે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. આ વ્યાખ્યા આવી ગઈ એનો એક ટીકાવાળો મુદ્દો. ખ્યાલ આવી જાય. ત્યાર પછીની વાત કરીએ તો કે સામાન્ય રીતે કે લાયોનલ રોબિન્સ છે, આ એક મુદ્દો ઉમેરી દેવાનો રોબિન્સવાળો. લાયોનલ રોબિન્સે 1931માં, ઓલું 1776 હતું, પછી 1890 આવ્યું, પછી 1931 આવ્યું,
લાયોનલ રોબિન્સે 1931માં નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું જોવા મળે છે. 1971માં લાયોનલ રોબિન્સે નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું જોવા મળે છે. પછી આખો રોબિન્સ લખી દેવાનો કે રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? અછતલક્ષી શાસ્ત્ર. કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનું અભ્યાસ કરતું શું છે? વિજ્ઞાન છે. કે માનવી પોતાની આપણે વાત કરીએ તો કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને કેવી કેવી અગત્યતા ધરાવે છે? જુદી જુદી અગત્યતા ધરાવે છે. પરંતુ જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. અને સાધનો કેવી ઉપયોગિતા ધરાવે છે? એટલે કે જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. અને સાધનો વડે જરૂરિયાત સંતોષવાની હોવાને કારણે જરૂરિયાતોની શું કરવી પડે છે? પસંદગી કરવી પડે છે. અને જરૂરિયાત શું કરવા માટે? પસંદ કરવા માટે. પસંદગીની સમસ્યા ઉદ્ભવે તેને કોનું શાસ્ત્ર કહે છે? પસંદગીનું શાસ્ત્ર કહે છે. અને આ મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂરિયાતો વચ્ચે શું કરવાના હોય છે? ફાળવવાના હોય છે. તેથી તેને કોનું શાસ્ત્ર કહે છે? ફાળવણીના શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જશે. પછી એની જે મર્યાદા હતી એ મર્યાદાની અંદર જોઈએ તો કે સામાન્ય રીતે કે રોબિન્સે અર્થશાસ્ત્રને કોના તરીકે રજૂ કર્યું? વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરેલું જોવા મળે છે. તેમાં નૈતિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી તે આદર્શવાદી શાસ્ત્ર ગણવામાં આવતું નથી. અને રોબિન્સની વ્યાખ્યામાં ઉત્પાદન અને વહેંચણી પર શું કરેલું જોવા મળે છે? ધ્યાન કેન્દ્રિત કરેલું જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. એક જ મુદ્દો ખાલી રોબિન્સમાં ઉમેરવાનો કે 1931માં લાયોનલ રોબિન્સે નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું જોવા મળે છે. પછી રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા ટીકા સાથે લખી દેવાની આવડી જાય. અને હવે જે છેલ્લો એક અર્થશાસ્ત્રી બાકી રહ્યો તો સેમ્યુઅલસન. સેમ્યુઅલસનમાં કાંઈ નવું નથી ઉમેરવાનું, ખાલી અહીંયા 1947 એક ઉમેરવાનું છે. પેલી વ્યાખ્યા જે હતી ને બેઠી લખી દેવાની કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું શું કરે છે? ઉત્પાદન કરે છે. અને જુદા જુદા લોકો વચ્ચે શું કરે છે? વહેંચે છે. તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. અને 1947માં સેમ્યુઅલસને સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપેલું જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. સેમ્યુઅલસનના બે મુદ્દા, સેમ્યુઅલસને આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો તો એના બે મુદ્દામાં લખી દેવાનું. એટલે આપણો સવાલ પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને તેના વિકાસવાળો પૂરો થઈ જાય. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે.